ડીસા શહેરના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ફરી એક વખત આગ લાગવાની ઘટના બની છે આ વખતે બારદાનના ગોડાઉનમાં આગ લાગવાથી અંદાજિત દસ એક લાખનું નુકસાન થયું હોવાનું ગોડાઉનના માલિકનું કહેવું છે ડીસાના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં એકવાર ફરી આગની ઘટના બની આગની ઘટનાઓને લઈને બદનામ થયેલા ડીસા એપીએમસીમાં નજીકના જ ભૂતકાળમાં આગની અસંખ્ય ઘટનાઓ બનવા પામી આ ઘટનાઓમાં મોટાભાગની ઘટનાઓને પગલે વિવાદો પણ સર્જાયા છે ત્યારે આજે ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં આવેલી મહેન્દ્ર બારોટની બારદાનની ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી આ ઘટના બનતા ગોડાઉન માલિકે તાત્કાલિક ડીસા નગરપાલિકામાં ફાયર ફાઇટરને જાણ કરી અને ફાયર ફાઇટરે ગણતરીની મિનિટોમાં જ ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો પરંતુ આગ પર કાબુ મેળવાય તે પહેલા જ રૂપિયા દસ લાખનું નુકસાન થયું હોવાનું ગોડાઉનના માલિકનું કહેવું છે હું અનાજ માર્કેટમાં ખાલી બારદાનનો વેપાર કરું છું મારે દુકાન નંબર એકસો પંચોતેર અને એકસો છોતેર અંબિકા ટેડર્સ અને એચ એન ટ્રેડર્સ ચલાવું છું ને અમે મારું બારદાન પાછલા ભાગના અમે ગોડાઉનના અંદર સેફ્ટીથી રાખેલ તે બારદાન સાંજે અગિયાર વાગ્યાના સુમારે બળેલ છે ને મને સાડા અગિયારથી બાર વાગે ફોન આવ્યો હું અહીં આવતો રહ્યો સેક્રેટરી સાહેબને ફોન આવ્યો એટલે માર્કેટમાંથી ને અહીંયા આવીને ફાયર બ્રિગેડને ફોન કર્યો તાત્કાલિક તે આવ્યું ને આગ બુજાઈ અમને મુખ્ય માર્કેટ યાર્ડમાં દુકાન નંબર એકસો પંચોતેરના માલિક જે બારદાનના ખરીદ વેચાણનું કામકાજ કરે છે તેઓએ તમાકુ શેડ નંબર એકની અંદર બારદાનનો જથ્થો લગભગ નવસો હજાર બારદાનનો વીંટાનો જથ્થો ઉતારેલ હતો ગઈકાલે રાત્રે લગભગ બાર વાગ્યાના સુમારે અકસ્માતે આગ લાગેલ અને જેનાથી લગભગ તમામ જથ્થો ભસ્મીભૂત થઈ ગયો છે આગનું ચોક્કસ કારણ આજ કોઈ જાણી શકાય નહીં અકસ્માતે લાગેલ એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે અને બજાર સમિતિ દિશા દ્વારા ફાયર ફાઈટર બોલાવ્યા અને પોલીસને જાણ કરી અને વહીવટી તંત્રને જાણ કરીને આગને સંપૂર્ણ રીતે કાબુમાં લઈ લીધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં એકવાર ફરી આગની ઘટના બનતા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ફાયર સેફટીની સુવિધાઓ શું છે તે બાબતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનો અમે સંપર્ક કર્યો ત્યારે તેમણે જણાવ્યું કે દુકાન દીઠ ફાયર સેફ્ટી રાખવાની જવાબદારી ખુદ દુકાનદારની છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ ડીસા